હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયો ખૂબ જ મજેદાર રહેવાનો છે. એનું ખાસ કારણ એ છે કે આજે આપણે આવી ગયા છીએ સુપર ફેમિલી રેસ્ટોરન્ટમાં. અને જો સુપર ફેમિલી રેસ્ટોરન્ટ છે તો ભાઈ મોજ તો રહેવાની જ. અહીંયા તમે તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલી સાથે આવી શકો છો અને મોજ કરી શકો છો. સાથે સાથે બાળકોને પણ અહીંયા મજા આવી જાય એવું સરસ મજાનું રળિયામણું વાતાવરણ છે. ને ખાસ વાત એ છે કે મિત્રો, અહીંયા જે કંઈ એમના વિશેષતાઓ છે એમાંથી આ એક હું તમારી સાથે જરૂરથી શેર કરવા માંગીશ કે અહીંયા તમને ભારતીય બેઠક, જી હા, મીન્સ કે રજવાડી સ્ટાઇલમાં અહીંયા જમવા માટે બેઠક છે, એનો પણ તમે આનંદ લઈ શકો છો. ને આ જે તમે હોલ જોઈ રહ્યા છો એ આપણે બપોરે જો જમવા આવતા હોય તો અહીંયા જમવાનું પીરસવામાં આવતું હોય છે. ને અત્યારે આપણે આવ્યા છે ઇવનિંગના, તો અહીંનું જે કાંઈ ટેબલ ખુરશી છે એ કુદરતી માહોલની વચમાં સરસ મજાનું ગાર્ડન છે. તો ગાર્ડન રેસ્ટોરન્ટનો આપણે અહીંયા આવીને આનંદ માણી શકીએ છીએ. સરસ મજાના સ્ટાફ સાથે સાથે સરસ મજાની અહીંયા સર્વિસ પણ છે. ફેમિલી રેસ્ટોરન્ટ છે તો આપણે ફેમિલી સાથે આવ્યા છીએ અને સરસ મજાનો ઓર્ડર પણ કરેલું હતું. શું શું ઓર્ડર કર્યું છે, શું એમની વિશેષતા છે અને શું કામ આપણે આ રેસ્ટોરન્ટ આવ્યા છે એ હું તમને જરૂરથી જણાવીશ. જરૂરથી તમારા જગ્યાએ આવવું જોઈએ અને અહીંયા જે જે ફૂડ છે એનો આનંદ માણવો જોઈએ. વિડીયો બિલકુલ સ્ક્રીપ ન કરતા ચોક્કસ તમને મજા આવવાનો છે. સાથે સાથે મિત્રો, આ રેસ્ટોરન્ટની જે વિશેષતા છે હું તમને ચોક્કસ જણાવવાનો છું. વિડીયોને વચમાં કે વિડીયોને લાસ્ટમાં એક ખાસ વાત તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો વધારે મોડું ના કરીએ, ચાલો આપણે સરસ મજાનો વિડીયો સ્ટાર્ટ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો, મજામાં. હું છું આપનો હોસ્ટ દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આ આપણી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ઝડપથી આપણે નાનો આ જે પાર્ટ છે એડ્રેસનો હું તમને જણાવી દઉં. આ તમે મારી પાછળ સરસ મજાનો હાઈવે જોઈ રહ્યા છો એ રાજકોટ વાળો હાઈવે છે. જામનગરથી રાજકોટ હાઈવે જે મેઇન રોડ છે એ જ રોડ ઉપર સરસ મજાનો આ જે તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે આવ્યા છીએ સુપર ફેમિલી રેસ્ટોરન્ટ. ને ભાઈ, પાછળનો નજારો તમે જોઈ લો, ગજબનું અહીંયા વાતાવરણ છે બાળકો માટે, વડીલો માટે. અને ઓલરેડી તમે ટ્રેલરમાં બધું જોઈ જ લીધું છે. એડ્રેસ માટે ખાસ તમને કહી દઉં, આ જે રોડ જાવ છે આ થેબા ગામ છે, થેબા ચોકડી પાસે જ સરસ મજાનું જેસીઆર મોલ છે. ઈ મોલ પાસે જ સરસ મજાનું અંદર આ જે આ રોડ પર તમે આવશો કદાચ 500 મીટર કે 1 કિલોમીટર એ આગળ જ આપણે આ સરસ મજાનું ઓપ્શન આવી ગયું છે. સરસ મજાનું, તો વધારે મોડું ના કરીએ, અંદર ચાલીએ. અંદરના જે ઓનર છે, જે અંદરનો માહોલ છે, હું અને તમે સાથે મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો મિત્રો, સરસ મજાની ફેમિલી રેસ્ટોરન્ટ પર આપણે આવી ગયા છે. ઓલરેડી ટ્રેલરમાં તમે બધી જ વસ્તુ ડિટેલ સાથે તમે જોઈ લીધી હશે. તો વધારે મોડું ના કરીએ, અહીંના જે ઓનર છે એની સાથે મુલાકાત કરીએ. સર, સૌ પહેલા આપણે દર્શક મિત્રોને તમારું નામ જણાવી દઈએ. મારું નામ જીતેન્દ્ર કરગથરા છે, આમ મને બધા જીતુભાઈથી ઓળખે છે. સરસ. અને સર, સ્પેશિયલ અમે તમારી પાસે એ જાણવા માંગશું કે તમને આ રેસ્ટોરન્ટ મીન્સ કે ફેમિલી રેસ્ટોરન્ટનો આઈડિયા કેવી રીતના તમને આવ્યો? આ મારો શોખ છે. ઘણા સમયથી મને ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે મારે એવું સારું રેસ્ટોરન્ટ બનાવવું છે કે જ્યાં ફેમિલી રેસ્ટોરન્ટ રિયલ મિનિંગમાં દરેક વ્યક્તિ પોતાના મમ્મી પપ્પા સાથે, પોતાના વડીલો સાથે, પોતાના ફેમિલી સાથે અને બાળકો સાથે આવે અને અહીંયા એ રમી શકે, બેસી શકે અને સાથે સાથે ભોજન પણ લઈ શકે. યસ, સાથે સાથે અહીંની મીન્સ કે અહીંયા રેસ્ટોરન્ટમાં આવે તો સ્પેશિયાલિટી શું છે અહીંયા? અમારી સ્પેશિયાલિટી ખાસ તો એ છે કે અમારી પાસે બધું ફૂડ અવેલેબલ છે. યસ, જેમ કે કાઠિયાવાડી, પહેલા તો આપણું ગુજરાતનું ગૌરવ બનતું ફૂડ કાઠિયાવાડી અવેલેબલ છે. ડન ડન. બીજું પંજાબી ઓલ ટાઈમ હિટ્સ, લોકોને ખૂબ જ શોખ હોય છે જી, તો પંજાબી ફૂડ અમારી પાસે અવેલેબલ છે. ઓકે, પણ ઘણી બધી ડીશ છે જી.
આ ઉપરાંત અમારી પાસે સાઉથ ઇન્ડિયન ની અંદર પણ વેરાયટી છે, ઉત્તપમ થી લઈ ઢોસા થી લઈ, યસ યસ યસ, અને પીઝા પણ અમારે ત્યાં મળી રહે છે, જી, ફરાળી વાનગીઓ પણ મળી રહે છે, ચોક્કસ, અને ચાઇનીઝ ની બધી વેરાયટીઓ સિઝલર સાથે તો પછી ખરી છે. સાથે સાથે સર અહીંયા મેં જોયું ફેમિલી રેસ્ટોરન્ટ છે, તો સિટિંગ એરિયા સાથે સાથે સરસ મજાના અહીંયા પ્લસ પોઈન્ટ પણ છે, શું શું છે તમે કદાચ જણાવશો બાળકો માટે? અમારા પ્લસ પોઈન્ટ એ છે કે પહેલા તો તમે જ્યારે અમારી પ્રિમાઇસિસ ની અંદર આવશો ત્યારે તમને એમ નહીં લાગે કે અમે કોઈ હોટલમાં કે રેસ્ટોરન્ટમાં, ચોક્કસ તમને એમ લાગશે કે અમે કોઈ એક પાર્ક ની અંદર આવ્યા. યસ યસ, તો તમે આવશો તો તમને બાળકો રમતા દેખાશે, વડીલો ઝૂલામાં ઝૂલતા દેખાશે, ચોક્કસ, એટલું બધું મારી પાસે મોટું પાર્કિંગ છે, લગભગ 60-70 વાહનો પાર્ક થઈ શકે આરામથી એટલું. ઓકે, આ ઉપરાંત કિડ્સ પ્લે એરિયા છે, ઓકે, જેની અંદર અમારી પાસે હિંચકાઓ, લપસિયા અને ટ્રમ્પોલિન થી લઈને બીજી બધી વસ્તુઓ છે, અને હજી પણ એમાં અમે ડેવલપ કરીએ છીએ. જી, આ સાથે અમારી પાસે જે ઘરની અંદર ઝૂલાની જેમ ઝૂલી શકે એવું 4000 ફૂટ નું વેઇટિંગ એરિયા છે. ઓકે, ત્યાં લોકો જમીને પણ બેસે છે ને જેમાં પેલા પણ બેસે છે, ચોક્કસ, અને ઘણા ફેમિલી તો એવા છે કે 6 વાગે થી આવી જાય અને 7:30 સુધી બેઠા હોય, આનંદ કરતા હોય, પગ લાંબા કરીને બેઠા હોય, ચોક્કસ, લોકો જમવા માટે આવે. સરસ. ઉપરાંત 250-300 માણસ નું એક ફંક્શન થઈ શકે એવું અમારી પાસે પાર્ટી પ્લોટ છે વિથ સ્ટેજ. વાહ. સાથે અમારી પાસે અહીં કરાઓકેની સિસ્ટમ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવે પોતાના ફેમિલી સાથે, જે ગીત ગાવાના સંગીતના શોખીનો છે તો એ લોકો અહીંયા કરાઓકે કરી શકશે. ઓકે, એ પણ અહીંયા અમારી ફેસિલિટી છે, સારામાં સારી સિસ્ટમ છે અમારી પાસે. સરસ. આ ઉપરાંત કોઈને ડાન્સ પરફોર્મ કરવું છે તો સ્ટેજ છે. ઓકે, એવરીથિંગ અમારી પાસે અહીંયા બધું છે અવેલેબલ, અને સાથે સાથે અમારી પાસે ઇન્ડિયન સિટિંગ એરિયા છે જેને અમે રજવાડી એરિયા કહીએ છીએ, કે જેની અંદર અમારી પાસે સાગના, વલસાડી સાગના મોટા ડાઇનિંગ ટેબલ છે બેઠા, તો એમાં પણ તમે બેસીને જેમ રજવાડાની અંદર બેઠા હોય એવી રીતે. અને પાછો વેસ્ટર્ન ડાઇનિંગ એરિયા તો ખરો છે. વાહ, તો ઘણી બધી અહીંયા તમને સ્પેશિયાલિટી સાથે અહીંયા તમને એવું નહીં લાગે કે કોઈક આપણે રેસ્ટોરન્ટમાં છે, તમને ઘર જેવું ફીલ થશે. સાથે સાથે સર અમારા દર્શક મિત્રોને અહીંયા આવવું હોય તો પ્લીઝ ટાઈમિંગ જણાવી દો. હા, સવારે 11:30-3 સુધી, બપોરે ગુજરાતી થાળી મળશે. ઓકે, અને સાથે સાથે આપણે આલાકાર્ટની અંદર દરેક વસ્તુ એટલે કે છૂટક બધી વસ્તુઓ. ઓકે, પ્લસમાં 7:30-7:30 સુધી. સો સર ઓલરેડી આપણે બધી ડિટેલ તો લઈ લીધી, પણ આપણા દર્શક મિત્રોને અહીંયા રેસ્ટોરન્ટે આવવું હોય એના માટે પ્લીઝ એડ્રેસ જણાવી દો. અમારું એડ્રેસ છે ઠેબા ચોકડી. જી સર. જામનગર રાજકોટ હાઈવે ઉપર જ્યારે તમે લાલપુર ચોકડીથી ઠેબા ચોકડી તરફ આવો, જી, તો જેસીઆર મોલથી બરાબર 1 કિલોમીટર પહેલાં ડાબા ઉપર અમારું આ રેસ્ટોરન્ટ આવેલું છે. જી, તો સરસ મજાની સુવિધા સાથે અને ફેમિલી સાથે આનંદ માણી એ ટાઈપનો માહોલ છે, જરૂરથી તમારે આ જગ્યાએ આવવું જોઈએ. વિડીયો કદાચ લાંબો થઈ જશે, બટ આપણે જે જગ્યાએ આવ્યા છીએ ત્યાંની તમને ફૂલ ઇન્ફોર્મેશન સાથે વિડીયો અને અવગત કરાવું એ આપણે સ્પેશિયલ પ્રયાસ છે. તો વધારે મોડું ના કરીએ, ચાલો આપણે સાથે મળીને વિડીયો સ્ટાર્ટ કરીએ. સો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ટેબલ આપણા માટે, એ પણ ઓથેન્ટિક રીતે અને ઇન્ડિયન સ્ટાઇલમાં લાગી ગયું છે, અને આવી રીતના જો જમવા મળતું તો સ્વાભાવિક છે આપણને મજા તો આવવાની જ છે. અહીંયા રેસ્ટોરન્ટના ઓનર જે આપણે એમની સાથે વાત કરી હતી એમના વાઈફ જ છે,
સૌપ્રથમ એમને આપણે નામ જાણી લેશું. મેડમ, તમારું નામ જાણી લઈએ. મારું નામ જ્યોતિ જીતેન્દ્ર કરગત. તો મેડમ, અત્યારે તમે જણાવશો આપણે શું શું ઓર્ડર કરેલું છે? અત્યારે મેં વેજ ફ્રાઈડ રાઈસ, યસ, સુપર સ્પેશિયલ સબ્જી, ધેન જે ટુડે સ્પેશિયલ પનીર સબ્જી કહેવાય છે, યસ, એમની સાથે મજા લેવા માટે મેં નાનની ઓર્ડર કર્યો છે. સરસ. સ્વીટ તરીકે મેં આનંદ લેવા માટે સુપર સ્પેશિયલ સ્વીટ લસ્સી મંગાવેલી છે, યસ, અને સાથે મેં જીની ઢોસા, જે સુપર સ્પેશિયલ જીની ઢોસા તરીકે ઓળખીએ છીએ, જી, એ મંગાવેલ છે. તો વધારે મોડું નહીં કરીએ, વિડીયો બહુ લાંબો ના થઈએ, એના માટે આપણે ઝડપથી ટેસ્ટ કરીએ. અને બેસ્ટ આપણી ટ્રાય છે કે જેટલું પણ અહીંયા આપણે શૂટ કરીએ છીએ, અહીંની રેસ્ટોરન્ટની જે કંઈ ખાસિયત છે એ તમારી સાથે ડિસ્પ્લે કરીએ. તો સૌ પ્રથમ છે ને ભાઈ, રહેવા એમ છે ને, સરસ મજાની આવી સબ્જી હોય તો કોણ રહી શકે? સૌ પ્રથમ અહીંની જે સ્પેશિયલ છે, સુપર સ્પેશિયલ, બરોબર ને? સુપર સ્પેશિયલ પનીર સબ્જી, એ આપણે ટ્રાય કરશે વિથ નાન. ખાસ વાત મિત્રો શું છે ખબર છે, એની તમને કોઈ પણ જાતનું નુકસાન કરે એ ટાઈપના આપણે મસાલા યુઝ, કોઈ ફૂડ કલર કે મસાલા કે યુઝ નથી કરતા અમે. ખાસ વાત તમને એ ઉદાહરણ તરીકે ડિસ્પ્લે કરું, આપણે તિરંગા રાઈસ ઓર્ડર કરેલો છે. જો આ લોકો ધારે તો આની અંદર ગ્રીન છે, ઓરેન્જ છે, એ કલર ફૂડ કલરને ડિસ્પ્લે કરીને આપણા માટે બનાવી શકે છે, બટ નહીં, નેચરલ કલરથી આપણે તિરંગા રાઈસ બનાવેલા છે, બરોબર છે? સો ફ્રેન્ડ્સ, વિડીયો વધારે લાંબો ન થાય એના માટે વિડીયો ઉપર વોઇસ ઓવર કરેલો છે. અને ખાસ કરીને મિત્રો, અહીંયા જે આપણે તિરંગા રાઈસ ટ્રાય કર્યા એ ખૂબ જ સરસ મજાના હતા, ને માર્કેટ કરતાં કંઈક અલગ હતા. અને સરસ સરસ મજાની અહીંયા નાની નાની વાતોમાં પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. તો જરૂરથી તમે અહીંયા આવી શકો છો અને તમારી મનગમતી વસ્તુ આવીને ઓર્ડર કરી શકો છો, ખૂબ જ મજા આવશે. સાથે સાથે અહીંની જે સ્પેશિયાલિટી હતી, આપણે ચીની ઢોસા એ પણ ટ્રાય કર્યા. અને એની ખાસ વાત મિત્રો કે અંદરનું જે ફિલિંગ હતું ને, બજબનું તુલના જવાબ હતું, અને આમ મજા આવી જેવું કામકાજ છે. મેન્યુ ઘણું બધું મોટું છે, તમારી મનગમતી વસ્તુ તમે અહીંયા આવી શકો છો અને ઓર્ડર કરી શકો છો, અને કોઈ પણ ફૂડ તમે ટ્રાય કરશો ચોક્કસ મજા આવશે. સાથે સાથે મિત્રો, એક વાત જરૂરથી તમારી સાથે શેર કરીશ કે અહીંયા કોઈ પણ વસ્તુ તમે ટ્રાય કરશો ને, તમને મજા જ આવવાની છે. અત્યારે આપણે જે ટ્રાય કરી રહ્યા છીએ એ અહીંની સ્પેશિયલ લસ્સી છે. તો આ તો સરસ મજાનો વોઇસ ઓવર, ચલો હવે આપણે મેઇન વિડિયો સ્ટાર્ટ કરીએ. સો મિત્રો, સાથે સાથે છે ને સરસ મજાને અહીંયા જે આપણે ફૂડ ટેસ્ટ કર્યો, કદાચ તમારે એની પ્રાઇસ જાણવી હોય તો મેડમને આપણે રિક્વેસ્ટ કરશું. મેડમ, શું શું પ્રાઇસ છે આપણે? આપણે વેજ તિરંગા રાઈસની પ્રાઇસ છે 210 રૂપિયા. ઓકે. ટુડે સ્પેશિયલ પનીરની સબ્જીની પ્રાઇસ છે 401 રૂપિયા. ઓકે. અને જીની ઢોસાની પ્રાઇસ છે 225 રૂપિયા. ડન. સ્પેશિયલ લસ્સી માટે 125 રૂપિયા છે. ને ક્વોન્ટિટી તમે બોસ જોશો ને તો ભાઈ, ક્વોન્ટિટી પણ તમને ઈ રીતે મળી રહેશે. તો ઓલ ઓવર જે કંઈ ફૂડ તમે અહીંયા ટ્રાય કરશો તમને ચોક્કસ મજા આવશે. તો વધારે વિડીયો લાંબો નહીં કરીએ, અહીંયા તમે વિથ ફેમિલી ફ્રેન્ડ સર્કલ સાથે આવી શકો છો અને આનંદ માણી શકો છો. વિડીયો કેવો લાગ્યો સરસ મજાનો કમેન્ટ જરૂરથી કરજો. તમે ઓલરેડી આવી ચૂક્યા હોય તો પણ કમેન્ટ કરજો, અને જો કદાચ આવવા ના હોય તો પણ મને તમે કમેન્ટ દ્વારા જણાવી શકો. ગૂગલ ઉપર પણ આમનો છે જ, ગૂગલ પર ઓલરેડી મેડમ કહી છે અવેલેબલ છે. સાથે સાથે ખાસ કરીને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને જેથી કરીને બધાને પણ ઓરિજિનલ ફૂડ નો ટેસ્ટ નો સ્વાદ મળે. જી, તો રિયલ જે અહીંની જે ઓથેન્ટિક વસ્તુ છે અને જે રિયલ સ્વાદ છે એનો તમે સાથે અહીંયા આવીને આનંદ માણી શકો છો. સાથે સાથે હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, બ્લેક કલરનું બેલ આઇકન છે એને તમે ઓકે કરશો એટલે પ્રેસ ઓલ આવશે, એ દબાઈ દેશો એટલે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે. જ્યારે પણ આવા સરસ મજાના વિડીયો હું નાખું આપ સમક્ષ ફર્સ્ટ તરત જ પહોંચી આવે એના માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એમાં તમે ફોલો નથી કર્યો તો ફોલો કરી લેજો. વચમાં જોઉં છું વોટ્સઅપ નંબર છે. આ જે વિડીયો હું ક્રિએટ કરી રહ્યો છું બસ આ સોશિયલ મીડિયાના કારણે જ થયું છે. સરસ મજાના વ્યક્તિ અહીંયા જમવા આવ્યા હતા, એમને સારું કમેન્ટ કર્યું, આપણે આ જગ્યાએ આવ્યા, ટેસ્ટ કર્યું, માહોલ જોયો, મજા આવી,
એટલે આ વિડીયો ઉતરી રહ્યો છે. તો આવી રીતના તમને પણ સારા સરસ મજાની જે કંઈ જામનગરમાં સારી જગ્યા દેખાય, તમે ટેસ્ટ કરો અને આનંદ આવે તો જરૂરથી મને જાણ કરી શકો છો. ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે અને લાસ્ટમાં મારી ચેનલનું નેમ છે. ચારેય માધ્યમથી તમે મને સજેસ્ટ કરી શકો છો. ને ફરી એકવાર કહીશ, વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. અને આવા જ સરસ મજાના વિડીયો તમે બીજી આપણા ચેનલ પર જોવા માંગતા હો, જેમ કે ઉપર છે નીચે છે, ઉપર છે નીચે છે, બેમાંથી કોઈ પણ પર વિડીયો પર ક્લિક કરશો જે મામા મજા આવી, એવી રીતના તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. સો મિત્રો, ફરી મળીશું નવી જગ્યાએ નવા વિડીયો સાથે. ત્યાર સુધી સૌને જય શ્રી કૃષ્ણ.